તો રાજ્યમાં ચોમાસાની વિદાય પહેલા વરસાદનો છેલ્લો ધમાકેદાર રાઉન્ડ જોવા મળી રહ્યો છે. છેલ્લા બે દિવસથી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ નોંધાઈ રહ્યો છે, ત્યારે આજે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તરમાં પણ વરસાદનું વધારે પડતું જોર જોવા મળ્યું છે. આગાહી છે કે આગામી 48 કલાક બાદ વરસાદનું જોર ઘટશે, પરંતુ નવરાત્રીમાં વરસાદ વિલન બની શકે છે. ચોમાસાનો અંતિમ રાઉન્ડ, જતા જતા બોલાવી જમાવટ. સૌરાષ્ટ્ર, દક્ષિણ, ઉત્તરમાં વરસાદ. ગુજરાતમાં પાછોતરા વરસાદે જતા જતા જમાવટ બોલાવી છે. સૌરાષ્ટ્રમાં ચોમાસાના છેલ્લા રાઉન્ડે ગમરોળવાનું શરૂ કર્યું છે, જેમાં સૌથી વધુ વરસાદ ભાવનગરના મહુવામાં ખાબક્યો છે. ભાવનગરના મહુવામાં 4 કલાકમાં 4.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. મહુવા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. સાર્વત્રિક વરસાદથી ઓથાની ડોંગી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું, તો મહુવાનો ખૂટવડા ડેમ ઓવરફ્લો થયો હતો. ભાવનગરના વલભીપુર ગ્રામ્યમાં પણ ભારે વરસાદ જોવા મળ્યો હતો, જેના કારણે ઘેલો નદી બે કાંઠે થઈ હતી. દેવભૂમિ દ્વારકામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો હતો. ભાણવડના રોજીવાડા, નવાગામ, ગુંદા અને મેવાસામાં વરસાદ જોવા મળ્યો હતો. મોરબીના હળવદમાં ભારે વરસાદથી વોકળા બે કાંઠે થયા હતા. હળવદની ખારી નદી બે કાંઠે વહેતા કોઝવે પર પાણી ફરી વળ્યું હતું અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. હળવદ તાલુકામાં ગત રાત્રિના 2 ઇંચથી વધુ વરસાદ અલગ અલગ વિસ્તારમાં વરસ્યો છે, ત્યારે હળવદ તાલુકાના કણાદ ગામે જે ખારી નદી પસાર થાય છે, આ ખારી નદી હાલ બે કાંઠે થઈ છે અને ત્યાંથી આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ. હળવદ તાલુકાનું જે આ કણાદ ગામ છે તેને રણમલપુરને જોડતો આ રોડ છે અને અત્યારે વોકળું બે કાંઠે થતા અહીંયાનો વાહન વ્યવહાર ખોરવાયો છે. જે પ્રકારે આપણે સામે પણ જોઈ રહ્યા છીએ કે વાહન ચાલકો ત્યાં પણ અટવાયા છે, એટલે અહીંયા પુલ બનાવવા માટે અવારનવાર તંત્રને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હજી સુધી તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. સાથે ધારાસભ્ય દ્વારા પણ રજૂઆત પણ કરવામાં આવી છે કે ઘણા પાસે જે આ બેઠું નાલું છે તેના પર પુલ બાંધવામાં આવે જેથી કરીને વાહન ચાલકોને આસાની મળી રહે, પરંતુ હજી સુધી તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તો સાથે જ હળવદ તાલુકાના ઘણાંદ ગામે રાત્રિ દરમિયાન વરસેલા ભારે પવન અને વરસાદના પગલે 11 જેટલા મકાનોમાં નાનું મોટું નુકસાન થયું હોવાના સમાચારો પણ મળી રહ્યા છે, પરંતુ હાલ જે પ્રકારે નદી બે કાંઠે છે જેથી કરીને વાહન વ્યવહાર અટવાયો છે. બોટાદ, બરવાળા અને ગઢડા પંથકમાં ગાજવીજ અને વીજળીના કડાકા સાથે વરસાદ જોવા મળ્યો હતો. રાજકોટના ગોંડલ પંથકમાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. ધોધમાર વરસાદથી શહેરના રસ્તાઓ પાણી પાણી થયા હતા. સૌરાષ્ટ્રની સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. સુરત ઓલપાડના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે. હવામાન વિભાગ દ્વારા જે રીતે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી, જેને લઈને હાલ છેલ્લા સુરત જિલ્લામાં છેલ્લા 2 દિવસથી જે અવિરત વરસાદ છે, તમે દ્રશ્યો જોઈ શકો. સુરત જિલ્લામાં વહેલી સવારથી જ આજે પણ વરસાદી માહોલ જામ્યો છે. ખાસ કરીને જે ઓલપાડ તાલુકો છે, ઓલપાડ તાલુકામાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો, ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને જે આ પાછોતરો વરસાદ છે, વરસાદને કારણે હાલ જે ડાંગર પકડાવતા જે ખેડૂતો છે, ખેડૂતો પણ ચિંતા મુકાયા છે. કારણ કે હાલ પાક, જે ડાંગરનો જે પાક છે, કંઠી આવે બેસવાનો સમય આવ્યો છે, તે સમયે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને હાલ ડાંગર પકડાવતા ખેડૂતો પણ હાલ ચિંતામાં મુકાયા છે. બીજી બાજુ વડોદરાના વિશ્વામિત્રીની સપાટીમાં ફરી એકવાર વધારો થયો. દક્ષિણ ગુજરાતની સાથે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદે જોર વધાર્યું હતું. સાબરકાંઠાના હિંમતનગર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો. બળવંતપુરા કંપા, પીપળી કંપામાં વરસાદ ખાબકતા રોડ રસ્તા પર પાણી ભરાયા હતા. અરવલ્લીના મેઘરજ તાલુકામાં બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. મેઘરજના ઈસરી, રેલાવાડા, જીતપુર પંથકમાં પણ ધોધમાર વરસાદ પડ્યો. મહેસાણાના ખેરાલુ પંથકમાં છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ખેરાલુ શહેરમાં ભારે ઉકળાટ બાદ સમી સાંજે વરસાદ તૂટી પડ્યો. આ બધા વચ્ચે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ કહી રહ્યા છે કે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. 28 અને 29 મીએ દરિયા કિનારાના ભાગોમાં વરસાદી ઝાપટા પડશે. 28-29 તારીખ સુધીમાં ક્યાંક ક્યાંક વરસાદ થતો રહેશે, પરંતુ હવે ધીરે ધીરે પવનનું જોર વધશે અને તડકો કાઢશે. 28, 29 અને 30 તારીખોમાં ક્યાંક ક્યાંક વરસાદ પડતો રહેશે. સૌરાષ્ટ્રના દરિયા કિનારા ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો, દરિયા કિનારા ભાગો અને અન્ય ભાગોમાં
ક્યાંક ક્યાંક વરસાદી ઝાપડા પડતા રહેશે, એટલે તારીખ 29-30માંથી તડકો કાઢશે અને એકદમ સૂર્યપ્રકાશ થતાં ગરમી વધશે અને આ ગરમી અસહ્ય હશે. ધીરે ધીરે મહત્તમ તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે અને દિવાળી સુધી તો કેટલાક ભાગમાં 38 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન થઈ જવાની શક્યતા રહેશે. ગરમી વચ્ચે પણ વરસાદ થતો જશે, પરંતુ હવે ધીરે ધીરે ચોમાસું ઓછાતું જશે અને ચોમાસાની પીછેટ થતી જશે. હાલ તો રાજ્યમાં વરસાદનો છેલ્લો રાઉન્ડ ચાલી રહ્યો છે, પરંતુ તે ક્યાર સુધી ચાલશે તે માલુમ નથી. ચોમાસાની વિદાય આ વખતે લાંબી ચાલવાની છે, જે નવરાત્રિ અને શરદ પૂનમમાં વિઘ્ન બને તેવું પણ અનુમાન છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.